નમસ્તે મિત્રો, મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ઠંડી ઠંડી ગ્રીન મસાલા છાશ. જોતા જ પીવાનું મન થાય, એક ગ્લાસના બદલે તમે 3 ગ્લાસ પી જશો એવી આ છાશ બનીને તૈયાર થાય છે. જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા મેં 2 ગ્લાસ છાશ લીધી છે. અહીંયા 2 ગ્લાસ છાશના માપથી હું મસાલો બનાવું છું. તો અહીંયા મેં જે ઘરે છાશ હતી બનાવેલી એ લઈ લીધી છે. તમારે જો ઘરમાં દહીં હોય તો એમાંથી પણ તમે 2 ગ્લાસ છાશનો ઉપયોગ કરી શકો છો બનાવવા માટે. તો અહીંયા મેં 2 ગ્લાસ છાશ લઈ લીધી છે ઠંડી. તો હવે બીજા મસાલા જોઈ લઈએ. અહીંયા આપણે મસાલો ગ્રીન બનાવવાનો છે, તો એની માટે મેં અહીંયા 5 થી 6 મીઠી લીમડીના પાન કૂણા લઈ લીધા છે અને એક નાનો ટુકડો આદુનો લઈ લીધો છે છાલ ઉતારીને, અને 15 થી 20 જેટલા ફુદીનાના પાન લઈ લીધા છે, સાફ કરી લીધા છે પાણીથી ધોઈને, અને કોથમીર મોટી 2 ચમચી જેટલી લઈ લીધી છે, 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે અને 1 ચમચી જેટલો સંચળ પાવડર. તો ચાલો આપણે એને ક્રશ કરી લઈએ. તો એક મિક્સર જાર લઈ લીધું છે, એમાં આપણે મીઠા લીમડાના પાન અને 1 આદુનો ટુકડો એડ કરી દઈશું. ફુદીનો હતો એ એડ કરી દઈશું. કોથમીર અને સંચળ પાવડર એડ કરી દઈશું. અહીંયા સંચળ પાવડર લીધું છે એટલે આપણે મીઠાનો ઉપયોગ નથી કર્યો. તો આટલું આપણે ક્રશ કરી લઈશું અને ચાટ મસાલો અને ધાણાજીરું જે છે એ આપણે ઉપરથી એડ કરીશું. તો આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું, અને હવે ક્રશ કરી લઈએ. તો આપણે ક્રશ કરી લીધું છે. આ રીતનું આપણે અધકચરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. એકદમ ચટણી જેવું ઝીણું નથી કરી નાખવાનું. તો આને આપણે હવે છાશમાં એડ કરી લઈશું. તો અહીંયા જે છાશ છે એમાં આપણે આ બધું એડ કરી દેવાનું છે. મિક્સર જારમાં થોડીક છાશ લઈને હલાવીને આપણે બધો મસાલો પાછો લઈ લઈશું. બધું સરસ રીતે છાશમાં મિક્સ કરી લઈશું. હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં 1 ચમચી ધાણાજીરું પાવડર હતું એ એડ કરી દઈશું અને ચાટ મસાલો એડ કરી દઈશું. બધું ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે છાશ બનાવીને પીશો તો તમે 1 ગ્લાસના બદલે 3 ગ્લાસ પી જશો એટલી મસ્ત છાશ બનીને તૈયાર થાય છે. તો તૈયાર છે આપણી સરસ મજાની ગ્રીન મસાલા છાશ. તો આપણે 1 ગ્લાસમાં કાઢી લઈશું. તો અહીંયા આપણે 2 ગ્લાસ લઈ લીધા છે, એમાં આપણે છાશ એડ કરી લઈશું. એકદમ સરસ મજાની ગ્રીન બનીને તૈયાર થઈ છે, ધોતા જ પીવાનું મન થઈ જાય એવી બનીને તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી સરસ મજાની ગ્રીન મસાલા છાશ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.